નમસ્કાર દર્શક મિત્રો, નરેશ પટેલ અંગે ગોપાલ ઇટાલિયાનું મોટું નિવેદન. સીએમ બનવા માટે પહેલા પાર્ટીમાં જોડાવવું પડે, જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ કોંગ્રેસ પક્ષ તો એક્ટિવ થયા છે, પરંતુ આ વખતે આપ પણ એક્ટિવ થઈ ગયું છે. ગોપાલ ઇટાલિયા દ્વારા નરેશ પટેલને લઈને એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે, જેના કારણે રાજ્યની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. નરેશ પટેલ અંગે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત નિવેદન આપ્યું છે. નરેશ પટેલને રાજ્યમાં સીએમનો ચહેરો બનવું છે. આ અહેવાલ બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બનવા માટે પહેલાં પાર્ટીમાં જોડાવવું પડે, પાર્ટીને જીતાડવા માટે રણનીતિ બનાવવી પડે, પાર્ટી કેવી રીતે જીતી શકે તેના માટે સ્ટ્રેટેજી ઘડવી પડે. લોકો પરિવર્તન ઈચ્છે છે તેવી પરિવર્તન યાત્રામાં આશા વ્યક્ત કરી ગોપાલ ઇટાલિયાએ આ નિવેદન આપ્યું છે. અગાઉ નરેશ પટેલ અંગે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે નરેશ પટેલના વિચારો પ્રમાણેની ગુજરાતમાં એક જ પાર્ટી છે અને એ છે આમ આદમી પાર્ટી. નરેશભાઈ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મળીને જે કંઈ નિર્ણય કરશે તેમાં અમે તન મન ધનથી લાગી પડીશું. નરેશ પટેલને રાજકારણમાં અને ખાસ કરીને પોતપોતાની પાર્ટીમાં જોડવા માટે હોડ લાગી ગઈ હોય એવો માહોલ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને નોતરું મોકલી રહી છે. મિત્રો, હવે નરેશ પટેલ ક્યારે જોડાશે એ તો સમય જ બતાવશે, પણ આ નિવેદન વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી જણાવજો. ધન્યવાદ. જય હિંદ.